ની સચોટ તપાસ થવી જોઈએ। જે ચોર છે એ ચોરને પકડવું જોઈએ કે ન કોઈ ચોકીદાર। અને આની સાથે જ 2014 થી લઈ અને 2023 સુધીના તમામ મેરિટ અને તમામ જે નિમણૂક પત્રો છે એને પણ ક્રોસ વેરીફાઈ કરવા જોઈએ, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ આ રીતે કહી શકાય ગેરરીતિ કરી અને આ સિસ્ટમનો ભાગ ન બની ગયો હોય। જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે બોગસ પીએસઆઈ કાંડમાં કહી શકાય કે 2 પીઆઈ અને 4 એડીઆઈ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સરકારે જે પ્રકારે આ રીતે પગલા લીધા છે તે ખૂબ આવકારદાયક છે, પરંતુ એની સાથે એ પણ એક વિનંતી છે કે એવું ન બને કે એક સામાન્ય કર્મચારીને ફસાવી જે મોટા જે કર્મચારીઓ એને બચાવી લેવામાં આવે। એટલે આ તપાસ જે ચાલી રહી છે એમાં સંપૂર્ણ તપાસ થાય, એમાં કોઈ જગ્યાએ કોઈ ખામી ન રહી જાય। અને વર્તમાનમાં જે રીતે જે પરિસ્થિતિ છે કે આ એક મયુર તડવી નામનો વ્યક્તિ સામે આવ્યો છે, તો બીજા એવા કેટલા કહી શકાય કે પોલીસ ભરતીમાં કે અન્ય કોઈ પણ ભરતીમાં આ રીતે ગેરરીતિ કરી અને સિસ્ટમનો ભાગ બની ગયા છે, તેની પણ સંપૂર્ણ તપાસ થવી જોઈએ। અને આની સાથે જ 2014 થી લઈ અને 2023 સુધીના તમામ મેરિટ અને તમામ જે નિમણૂક પત્રો છે એને પણ ક્રોસ વેરીફાઈ કરવા જોઈએ, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ આ રીતે કહી શકાય ગેરરીતિ કરી અને આ સિસ્ટમનો ભાગ ન બની ગયો હોય। વર્તમાનમાં જે કહી શકાય કે પગલાં લેવામાં આવી રહ્યા છે, જે રીતે તપાસ ચાલી રહી છે, તેમાં આપણે બધા જાણીએ છીએ કે વર્તમાનમાં જે પીઆઈ અને એડીઆઈને જેને કહી શકાય કે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, આની પણ તપાસ થવી એટલી જ જરૂર છે। ફક્ત સસ્પેન્ડ કરવાથી આ મામલો જે છે એ પૂરો નહીં થઈ જાય। આવા લોકોને તપાસ કરો અને મયુર તડવી જેવા લોકોને દિશાનિર્દેશ કરનાર કોણ હતા એવા અધિકારીઓના નામ પણ બહાર લાવવા એટલા જ જરૂરી છે। એટલે જે પણ અધિકારીઓએ આવા મયુર તડવી જેવા લોકોને દિશાનિર્દેશ કર્યા હોય કે તમારે આ જગ્યાએ ટેમ્પરિંગ કરવાનું છે ડોક્યુમેન્ટમાં, અને એ ટેમ્પરિંગ કરી અને તમને આ રીતે કરાઈ ટ્રેનિંગ સેન્ટરમાં એન્ટ્રી આપી દેવામાં આવશે, તો છેલ્લા 2 મહિના કરતાં પણ વધારે સમય જેટલો સમય આ વ્યક્તિએ ટ્રેનિંગ લીધી છે, તો આ તમામ બાબતો ઉપર તપાસ થવી ખૂબ જરૂરી છે। જ્યારે અમે પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ મીડિયાના માધ્યમથી આ તમામ વાતો બહાર રાખી, ત્યારે ઘણા બધા આરોપો અને ઘણા બધા આક્ષેપો અમારી પર પણ કરવામાં આવ્યા કે આ કોઈ દિવસ શક્ય જ નથી, પરંતુ હવે જયારે આ વસ્તુ અને આ બાબત જયારે સામે આવી છે, ત્યારે અમે ફરીથી માંગણી કરીએ છીએ કે આની સચોટ તપાસ થવી જોઈએ। જે ચોર છે એ ચોરને પકડવું જોઈએ કે ન કોઈ ચોકીદારને। અમારું જે કામ હતું એ જાગૃત ચોકીદાર તરીકે સરકારમાં જે પણ સિસ્ટમમાં જે ખોટો વ્યક્તિ ઘૂસી ગયો હતો એને બહાર કાઢવાનું હતું, એટલે આ જે બાબત છે એને પણ ધ્યાનમાં રાખવામાં આવે।